પોરબંદરમાં અનેક સરકારી કચેરીઓ કાર્યરત છે, તેવા જિલ્લા સેવા સદન બેની હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. ત્યાં કોઈ પણ ચોકીદારની વ્યવસ્થા કરવામાં આવી નહીં હોવાથી અંદરમાં જુદી જુદી કચેરીઓ બહાર શ્વાન જેવા પ્રાણીઓ આટાફેરા કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ ચારે બાજુ ગંદકી ખદબદી રહી છે. કમ્પાઉન્ડમાં પણ કચરા અને ઉકળાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. એક બાજુ સરકારી તંત્ર સ્વચ્છતા હી સેવાના નાટક કરી રહ્યું છે, બીજી બાજુ સરકારી કચેરીઓ જ ગંદકીમાં ગરકાવ થઈ ગઈ છે. શું પોરબંદરનું વહીવટી તંત્ર મહત્વની ગણાતી આ સરકારી ઇમારતની જાળવણી કરશે? હાલમાં સરકારી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થયું છે અને તે અંતર્ગત અલગ અલગ જગ્યાએ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા હી સેવાનો પોરબંદર સેવા સદન બેને લાભ મળ્યો ન હોય તેવું અહીંની મુલાકાત લેતા જણાઈ રહ્યું છે. કમ્પાઉન્ડમાં ચારે તરફ કચરો ઉડી રહ્યો છે, એટલું જ નહીં પરંતુ જ્યાં ત્યાં શ્વાન જેવા પ્રાણીઓ પણ આટાફેરા કરી રહ્યા છે. પોરબંદરમાં મહત્ત્વની ગણાતી સરકારી કચેરીમાં જો આ ગંદકી આ રીતે ખદબદતી હોય તો સામાન્ય પ્રજા રહે છે તે વિસ્તારની તો પરિસ્થિતિ સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય કે કેવી હશે. ત્યારે તંત્રએ માત્ર સાવરણા પકડીને ફોટો સેશન કરાવવાને બદલે વાસ્તવમાં સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ. પોરબંદર આજકાલ જીજ્ઞેસ પોપટ.